નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સુરતના કામરેજમાં પ્રેમમાં પાગલ યુવકે યુવતીની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી. આપ કોર્પોરેટરમાં ફફડાટ, ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ગુજરાતના દરિયામાંથી 2000 કરોડનું ડ્રગ્સ પકડાયું. વાહનોના ફિટનેસ સર્ટી મેળવવા આરટીઓના ધક્કા બંધ થશે. પતિના મોત પછી સાસરિયાઓનો ત્રાસ, ચૂકવવું પડશે હવે વહુને ભરણ પોષણ. 14 ફેબ્રુઆરીથી પ્રતાપનગર છોટાઉદેપુર વચ્ચે રેલવે સર્વિસ ફરી શરૂ થશે. મનસુખભાઈ માંડવિયા એમ્સ રાજકોટની મુલાકાત લેશે. દેશની સીમા પર આવેલા ગામના ખેડૂતો તપસ્યાનું જીવન જીવી રહ્યા છે, રાજ્યપાલ. કેનેડામાં ભણવા ગયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, 3 કોલેજો થઈ બંધ. વડોદરામાં ચાલુ બાઈકે 2 હાથમાં 2 મોબાઈલ રાખીને વાત કરતા વ્યક્તિને દંડ કરાયો. સાંસદમાં ભાજપના નેતા બોલ્યા, અંબાણી અદાણીની પૂજા થવી જોઈએ. સુંદરાવીલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરાવિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NA NOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451. જામનગરના ધોલ શિક્ષણ કાર્યને સમર્પિત અને કન્યા કેળવણીનો પાયો નાખનાર ચેરમેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાળા અને તેમના ધર્મપત્નીએ એક્સ ખુખરી મિસાઇલ કાર્વેટ P-49ની મુલાકાત લીધી. અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે ક્ષત્રિય ઠાકોર સેના તેમજ ઠાકોર સમાજ દ્વારા વિનામૂલ્યે લાયબ્રેરી શરૂ કરવામાં આવી. કેશોદના નગરશ્રેષ્ઠીઓના નામ માર્ગ સાથે જોડી અનાવર કરતા મંત્રી દેવાભાઈ માલમ. ઝાલોડ તાલુકાના વરોડ ગામ સુરપડી ફળિયામાં ગાંજાનું વાવેતર પોલીસે ઝડપી પાડ્યું. ભાજપના અને છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા મતવિસ્તારના બંને સાંસદો ગીતાબેન રાઠવા અને મનસુખભાઈ વસાવાની લોકસભામાં નબદાના પ્રશ્નોની સચોટ રજૂઆત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઓરાન ખાતે આવેલ યુનિવર્સલ પેપર મિલમાં થયેલા 15 વર્ષના 12 મજૂરના મૃત્યુના 6 દિવસ બાદ પણ હજુ જવાબદાર તંત્ર ગોળ નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે, તો 12 મજૂરના કાયદા માત્ર કાગળો અને વાતો પૂરતા જ હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોડિયા સિતવારા ગામે પુત્રની 14મી પુણ્યતિથિના દિવસે પરિવારે બેટી બચાવો બેટી વધાવો કાર્યક્રમ યોજ્યો અને સગવા બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તથા એકલવ્ય ફાઉન્ડેશનના ડાયરેક્ટર અગ્નિઓ સહિત ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સાવરકુંડલાના માનવ મંદિર ખાતે સુપ્રસિદ્ધ પાળિયાદ જગ્યાના મહંત ભૈલુ બાપુએ સેવક સમુદાય સાથે મુલાકાત લીધી. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.